नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને એમનો પાઠ 9 છે દીકરાનું મરનાર, એમના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પાઠના લેખક છે ઝવેરચંદ મેઘાણી, એમનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો ઝવેરચંદ કાળિદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે 28/8/1896 માં થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જ જાણીતા છે. એમની કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. પાઠની અંદર મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો છે એ ક્રોધે ભરાય છે ચારણ ઉપર, અને આ ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી અને ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ ઘટના એટલે કે લોકવાર્તા છે. તો આ ઝવેરચંદ મેઘાણીની આ લોકવાર્તા છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલા આવે છે કે દેવળિયા ગામના ઝાપામાં ફાગણવદ એકમના પ્રભાતે ધૂળેટી રમાઈ રહી હતી. વિદ્યાર્થી મિત્રો, તો કે ફાગણવદ પૂનમ એટલે હોળીનો તહેવાર અને ફાગણવદ એકમ એટલે ધૂળેટી. તો તમે ને હું ને આપણે બધાને ધૂળેટી રમવાની ખૂબ મજા આવે છે, ને આ તો આપણી સાંસ્કૃતિક પરંપરા છે, વર્ષોથી ચાલ્યો આવતો આ તહેવાર છે. એટલે કહે છે કે દેવળિયા ગામના ઝાપામાં ફાગણવદ એકમના પ્રભાતે ધૂળેટી રમાઈ રહી હતી. ધૂળેટીનો તહેવાર હતો એટલે સૌ યુવાનો રંગે છે રમતા હતા. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. જુઓ, દેવળિયા ગામના દરબાર અને એનું નામ હતું મંદોદર ખાન, અને એમનો 8 વર્ષનો દીકરો હતો. ગામના પાદરમાં એ 8 વર્ષનો દીકરો અને એની ફરતે ગામના સરખે સરખા એડી એડી એટલે સરખી ઉંમરના યુવાનો હતા. આગલે દિવસે હુતાસણીનું પરબ હતું એટલે લીલા પીળાની કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પંચરંગી છાનણા દીપતા હતા એટલે ધૂળેટીના તહેવારમાં આ બધા રંગબેરંગી કલરોથી એમ કે છે ઓપતા હતા, દીપતા એટલે સરસ લાગતા હતા. પણ આજ તો પડવો એટલે ધરૈયા માજા છાંડી ગયા હતા. પડવો એટલે આપણે રંગે રમવાનો તહેવાર જેને ધૂળેટી કહીએ છીએ, એટલે કે છે કે જે લોકો રંગે રમતા હોય ધૂળેટીના તહેવારમાં એને ધૈરૈયા કે, અને આ ધૈરૈયાએ આ તહેવારની મજા લેવા એને માજા છાંડી એટલે છોડી દીધી હતી એમ, અને ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવાના ગુલતાનમાં હતા. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી એટલે કાળો કોપ, એટલે એમ કે છે બધાય મોજ પડે, મન મૂકીને બધા છે એ એમાં રમે. પછી ગારો આવે, છાણ આવે, જે આવે એનાથી સૌ રમી અને આનંદ લેતા હોય છે. એમાં આ બધા જ ધરૈયાઓ આનંદ લેતા હતા. એમાં કોઈ બોલ્યું, એલા ભાઈઓ, કોઈ ઉજળે લુગડે મહેમાન આવ્યો લાગે છે, આવે છે. એક ધરૈયાએ પાદરમાં નજર નાખીને જસ્કો કર્યો, ત્યાં તો ધરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ ગઈ. એટલે એમ કે છે પેલો ચારણ છે ગામમાં આવતો હતો એટલે બધા ધરૈયાને એમ થયું કે કોક આ રેંગા વગરના કપડાવાળો કોરો રહી ગયો છે, એવો કોઈ
મહેમાન આવતો લાગે છે એટલે બધાનું ધ્યાન છે એ પહેલાં ચારણની તરફ ગયું. એલા મહેમાનને કોઈ છાટસોમાં બીજાએ મનમાં કહ્યું, અરે મહેમાન કંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? એટલે કે છે મહેમાનને થોડા રંગ લગાડ્યા વગર રહેવાય? આવા મહેમાન ક્યાંથી હાથમાં આવે? પછીના પેજ ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો. સાચું સાચું, મહેમાનને રોડો, ગોઠી માંગો રોડો, એવો રીડિયા ઉઠ્યા અને ઘેરાયા મુસાફર સામે દોટ મૂકી. એટલે બધાએ એવું નક્કી કર્યું કે મહેમાનની હવે બાકી નથી રાખવા, મહેમાનની રંગેથી રંગી દેવા છે. એટલે એના સાથી મિત્રો છે એ સાથ પુરાવતો હતા, હા સાચી વાત છે, સાચી વાત છે, મહેમાનને હવે રંગેમાં રોડી દો એમ કરી. અને જેટલા ધેરૈયા હતા એ બધાએ પેલા મુસાફરની સામે છે એ દોટ દીધી, એટલે દોડવા લાગ્યા. ધોળું બાસતા જેવું પાસાબંધી કેળ્યું, પગને કાંઠે ત્રણ ત્રણ દોરણાવાળી પગથી ચોરણે ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલ એક ફાટેલ તૂટેલ મ્યાન વાળી તલવાર, કેળે કોઈ કાળતરણની જૂની કટારી, એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. પેલા ચારણ મહેમાનનું એ વર્ણન કર્યું છે વિદ્યાર્થી મિત્રો, કે કેવું સરસ ધોળું બાસતા જેવું સરસ મજાનું પાસાવાળું એની સરસ કેડીઓ પહેર્યું છે, પગને કાંઠે ત્રણ ત્રણ દોરડાવાળી પગથી ચોરણે ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને એને એવી પછેડી ઉપર એને ઓઢેલી છે અને બગલમાં દબાવેલ એક ફાટેલ તૂટેલ એટલે તલવાર રાખવાનું જે કવર ઉપરનું એને મ્યાન કહેવાય. એટલે કે જે ફાટેલ તૂટેલ મ્યાન છે એ થોડી તૂટી ગઈ હશે, એટલે કે ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈ કાળંતરની જૂની કટારી, એવા એવા દાઢી મૂછના ઘાટા કાતરાવાળું મહેમાન છે એ આવતો હતો. એમ પેલી કટારી હોય ને એવી એની મૂછો હતી, એમ એવો મહેમાન છે એ સામેથી ચાલ્યો આવતો છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો ભૂતાસણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો. એટલે કે છે કે મહેમાન છે એ ચાયલો આવતો હતો તો એને આખી વસ્તુનું વસંત ઋતુનું વર્ણન કર્યું છે કે વસંત ઋતુમાં વનવગડે આંબાના બોરમાંથી જે સુગંધ ફોરમ એટલે સુગંધ ફેલાતી હોય, ફોરમ એટલે સુગંધ લેતો લેતો, અને કેસુડાના ફૂલ છે એ ફાગણ મહિનામાં એવા ફૂલા ફેલા હોય ને ગીલા હોય કે જાણે સરસ મજાની ચૂંદડી છી પ્રકૃતિએ ઓઢી હોય એમ. એટલે કે છે કે કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાએ ઓઢી દીધી હોય એવો શણગાર છે એવો જોતો જોતો નિહાળતો હતો અને એને જરાય એના મનમાં ઉતાસણીની એટલે ધૂળેટીનો મનમાં એને આનંદ નથી પણ પ્રકૃતિનો આનંદ લેતો લેતો આદમી જેવો પેલા ધેરૈયાઓની નજીક આવ્યો અને ચીસ પાડી ઉઠ્યો, મને રોડસોમાં ભલા થઈને મને છાટસોમાં તમારે પગે લાગો. એટલે કે છે મને કલરમાં રોડસા નહીં, મને કલર ઉડાડતા નહીં, ભલા થઈને હું તમારે પગે લાગું, મને કલર ઉડાડતા નહીં, મને કલર છાંટતા નહીં. પરાણે ના પાડે તેમ ઘેરૈયાઓને વધુ ચાનક ચડતું હતું અને બમણાને તમણા ચડે ભરાય અને સૌ બોકાસા પાડવા લાગ્યા, હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો. એટલે કે છે આ મહેમાન છે એ ઓળખાય નહીં ને એવા એને કલરથી રંગો લાવો મસ અને ગારો, એટલે કે છે કાળી આંખમાં આંજણો આંજવાની મેસ અને ગારો છે એ લાવો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ને ધેરૈયાઓ એક સાંભળી ઝપટ કરી, મહેમાન તો ઝપટ કરી, મહેમાન તો જાળવી જાઓ જાળવી જાઓ કરતો પાછો અટવા લાગ્યો, પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે ગાંડા ટોળાને પોતાની છેટું રાખવા મહેમાને પોતાની તલવાર છે એ કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી ભીંજવા માંડી. એટલે કે જે ધેરૈયાઓને પહેલાં એને રિક્વેસ્ટ કરી પ્રેમથી કે ના તમે મારાથી આઘારેઓ આઘારેઓ, પણ એમ બમણા ઘેરાયો એની નજીક છે એ આવતા હતા એટલે એને એમ કીધું હજી એક કહું છું તમે મારાથી આઘારેઓ જાળવી જાઓ, અને એમ એમ કરીને પેલો ચારણ મહેમાન છે એ પાછળ પાછળ હટવા લાગ્યો. ત્યારે પેલા જુવાન ધેરૈયાઓ છે એની મહેમાનની નજીક પહોંચી ગયા હતા એટલે
આ ગાંડા ટોળાને પોતાનાથી દૂર રાખવા માટે થઈને પેલા ચારણ મહેમાને પોતાના કાખમાં દબાવેલી તૂટેલી ફૂટેલી મ્યાનવાળી તલવાર છે આમથી તેમ છે એ વીંઝવા માંડી. ત્યારે આ ચસકા કરતા ઉપર પડવા જાય અને પોતે બબે કદમ પાછો અડતો જાય અને રેવા દો ભલામણા રેવા દો કરતો જાય અને ધૂની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના જાવા અને એ ધૂળની આંધીના કંઈ અનોખા જ મામલો જામી પડ્યો અને એમાં અચાનક જ ધબ દઈને કોઈ પડ્યું. પેલો ચારણ પોતાનો બચાવ કરવા માટે થઈને મ્યાનવાળી તલવાર આમથી તેમ છે એ ફેરવતો હતો અને રેવા દો બાપલા રેવા દો રેવા દો એમ કરતો હતો. પણ ધેરૈયાઓ આમથી તેમ જે ઉછાળા મારતા તેમાં ધૂળની ડમરી છે એવી ઉડતી કે પેલો ચારણ બિચારો કાંઈ જોઈ શકતો નહોતો. અને આ રેડિયા રમણમાં આ જસકામાં ચારણ ગમે એટલા કાલાવાલા કરતો હતો તોય કે છે કોઈ તલવાર લાગી ગઈ અને અચાનક જ કોઈ ધબ દઈને નીચે પડવાનો અવાજ આવ્યો અને કોઈ બોલ્યું, અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમો છે એ પડવા માંડી અને બોલી ઉઠ્યા. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો, ઝાલજો એવી બીજી ચીજ પાડી. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ને મને બધાને આપણે પાઠ સમજીએ એટલે ખબર પડે છે આમાં બીજા બિચારા પહેલાં ચારણ મહેમાનનો ક્યાંય કાંઈ વાંક નથી. એને પહેલાં જ બધાને હાથ જોડણની વિનંતી કરી હતી કે તમે મને તમે રંગતા નહીં, તમે મારા ઉપર કલર ઉડતા ઉડાડતા નહીં, રેવા દો ભલામણા એમ ધેરૈયાઓ મમણા જોશથી છે એ ચીસો પાડતા હતા અને પોતાના બચાવ માટે થઈ અને જ્યારે મ્યાન સોતી તલવાર છે એ વીંચતો હતો ત્યારે એમાં એને કાંઈ ધૂળની ડમરીઓ ઉડતી હતી એમાં કાંઈ દેખાણું નહીં કે આ તલવાર મ્યાનવાળી કોને વાગી અને કોઈ ધબ થઈને નીચે પડ્યું એવો અવાજ આવ્યો ત્યારે જોનારાને ખબર પડી કે આ તો કુંવર છે, દરબારને આ કુંવર છે, પેલા દરબારના કુંવરને વાગ્યું એ જોખમાણા છે એવી બૂમો પાડી ઉઠી અને મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો, ઝાલજો એવી બીજી ચીસો છે એ પડવા માંડી. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેશન, આજનો પાઠ છે અહીંયા સુધી. હવે પછીનો પાઠ છે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને એમનો પાઠ 9 છે દીકરાનો મારનાર, લેખક એમના ઝવેરચંદ મેઘાણી. તો એ પાઠ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે જોયું કે ગામમાં છે એ ધૂળેટીના તહેવારની ઉજવણી થતી હતી અને ધીરૈયાઓ બધા સૌ પોતપોતાની મસ્તીમાં હતા અને ગામના દરબાર મંદરદર ગામનો દીકરો છે ઈ અને સરખે સરખી એડી એડીના યુવાનો છે એ બધા ઉતાસણી એટલે ધૂળેટીનો તહેવારની રમવાની મજામાં હતા. ત્યારે સામેથી એક ચારણ છે એ મુસાફર એ ચાયલો આવતો હતો. અચાનક જ બધાનું ધ્યાન જાય છે અને કહે છે કે હવે મહેમાન છે એ કોરા રહી જાય એવું ન ચાલે એટલે મહેમાનને પણ રંગવાના ચાનકથી છે બધા એમની સામે દોડે છે. મહેમાન છે આ ચારણ મહેમાન એ પોતાનો બચાવ કરવા માટે થઈને બધાને વિનંતી કરે છે કે તમે રહેવા દો મને ન રંગો એમ. છતાંય આ ધેરૈયાઓ બમણા ચસકાથી ચાનકથી એની પાછળ દોડે છે ત્યારે પોતાના બચાવ માટે થઈને મ્યાન સોતી તલવાર છે એ ફેરવે છે એને આ ધેરૈયાઓ એની પાછળ દોડે છે તો ધૂળ ઉડવા ડમરી ઉડે છે એટલે ચારણને બીજું કાંઈ દેખાતું હતું નથી એટલે ન દેખાવાના કારણે એ મ્યાન સોતી તલવાર વીંચતા કોને વાગે છે એ વાગ્યું ખબર નહીં અને કોઈ ધબ થઈ અચાનક નીચે પડ્યું એ જોતા ખબર પડી કે દરબારના કુંવર છે એ પડ્યા અને કુંવરને ભાગ્યું, કુંવર ઝૂકવાણા એવી વીમો પડી અને મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો, ઝાલજો એવી ચીસો પાડી. હવે આપણે આગળ છે એ પાઠ જોઈએ કે આ મુસાફર છે અચાનક આવી વાતો સાંભળી અને ચોંકી ગયો એકદમ. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે. સીમાડે હડી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળાઈ પેલા બિચારા ચારણ મુસાફરને ન રહી.
પાછો વાળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ જતી નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણીએ દોડ્યો જાય છે એવી રીતના પેલો ચારણ મુસાફર છે એ દોડતો ભાગે છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો. મુંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાટ પડ્યો. ચુલોઈનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. એટલે ગળાની નાળ ઉપર જ તલવારનો ઘા લાગી ગયેલો. એટલે જો બિચારા ચારણને એને મારવાનો જરાય ઈરાદો નહોતો, પણ પોતાના બચાવ માટે થઈને એને પેલી મયાનવાળી મયાન સોતી તલવાર છે વીંછી એમાં પેલા દરબારના કુંવરને ભાગી ગયું. પણ ચિત્ર એવું ઊભું થઈ ગયું કે મહેમાને છે એ કુંવરને તલવાર મારી અને કુંવરનું મૃત્યુ થયું. પણ આ શું થયું? થયું એમ કે દરિયાથી બચવા માટે બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાને જે મયાન સોતી તલવાર આડી વીંટો હતો તેમાં મ્યાન છે એ દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યાંથી નીકળી ગઈ. એમ કહે છે કે તલવારમાંથી મ્યાન છે એ નીકળી ગયું એમ, એટલે ખબર ન રહી અને કોઈને ખબર નહીં. અને તલવારની પીછી અકસ્માત એક કુંવરના જ ગળાની ભૂંગળી પર લસરકો લેતી ગઈ. પોતાના બચાવ માટે આમથી આમ તલવાર વીંટતો હતો એમાં તલવારની આગળની ધાર છે એ પેલા કુંવરના ગળા પાસે સેજ લસરકો કરતી ગઈ. કુંવર એક તો કુંબળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ, એટલે કે છે તરત તેના પ્રાણ છે એ નીકળી ગયા. એમ પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા અને કાવા કસુંબા આખો ડાયરો ઘેગો છે. દરબાર મંદોદર ખાન છે એ જાતના હતા માલેસર માલ, પણ અસલ તો રાઠોડ રજપૂતની જ ઓલાદ. માલે સલામ પણ અસલ તો એ મંદોદર ખાનજી રજપૂતની જ ઓલાદ, એટલે રજપૂતની જાતના હતા. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ, પણ પેટ બહુ મોટું, એટલે કે છે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટળાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ પર દેવળિયાની ડેલીએ સમાતા નથી ત્યારે રંગમાં ભંગ પડ્યો અને રાડા રાડ થઈ ગઈ કે કુંવર મર્યો, કુંવર મર્યો. એટલે એમ કહે છે કે એક જ ગામનો ધણી હતા મંદોદર ખાન, પણ એનું દિલ મોટું હતું, સૌને પોતાની યથાશક્તિ કંઈ ને કંઈ આપતા. એટલે કે છે આવા તહેવારના દિવસોમાં સૌ કારીગર વર્ગ, આ નટો, કવિઓ, ગાયકો એ બધા છે એ મંદોદર ખાનના દરવાજે બધા આનંદ કરતા હતા. ત્યાં એમ કે છે રાડા રાડ થઈ ગઈ કે કુંવર મરાયો અને આ બધાના રંગમાં ભંગ પડ્યો. અરે કોણે, કોક મુસાફરે, ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉઘાડી તલવારે. એટલે કે છે કોણે માર્યું એમ પૂછે છે. તો કોઈ મુસાફર આવ્યો હતો એને માર્યું. તો કે છે કે ખોટી વાત, કોઈનો દી ફર્યો છે એમ? તો કે આ મારા દીકરાને માર્યો. તો કે હા બાપુ, ખરેખર તમારા દીકરાને માર્યો, જો આમ રસ્તે જાય છે ઉઘાડી તલવારે ભાગ્યો જાય છે. હા લાવ મારી ઘોડી. એટલે એમ કે છે રૂપિયા 2000ની રોજડી ઘોડી હાથીના કુંભથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી એવી પાણીદાર ઘોડી હતી એ લઈ અને મંદોદર ખાનીની પાછળ જાય છે. એને ફક્ત ચોકડા ભર મંદોદર ખાને રાંગમાં લીધે, એટલે કે થોડી વારમાં જ એની નજીક પહોંચી ગયા. સાથળ એઠે તલવાર દાબી અને રોજડીને ડચકારો ને જાણે તીર છૂટ્યો. જમજમ જમજમ આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી અને સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતું ભાડ્યું. એટલે કહે છે કે ઘોડીને એક એડી મારીને ત્યાં તો કમાનમાંથી તીર છૂટતું હોય એવી રીતના ઝડપથી વાયુ વેગે ઘોડી છે એ દોડવા માંડી. એટલે એમ કહે છે જમજમ જમજમ એટલી દોડતી હતી કે આંખના પલકારામાં તો એ સીમાડે પહોંચી ગઈ અને સમથળ ધરતીમાં સામે જુઓ તો પેલો આદમી ભાગતો છે એ મંદોદર ખાને જોયો, હાથમાં ઉઘાડી તલવાર અને પ્યાલા જેવી ચકચકે. સમજી લીધું કે એ જ ખૂની છે એ મંદોદર ખાને ઘોડીને ચાંપી, એટલે કે છે
મંદોદર ખાન સમજી ગયા કે આ એ જ પેલો ખૂની છે. મેમન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભાળ થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી ગયો છે. પેલા મેમાને છે ઘોડીનો ડાબલા એટલે પગનો અવાજ છે એ સંભળાણો. અને પાછળ વળીને જોયું અને એને મંદોદર ખાનને જોયું ને એટલે એને કીધું કે હા મારો કાળ છે એ આવી ગયો, હવે મોત આવી ગયું છે. પોતે પગપાળો તો ભાંગીને કેટલે જશે ને, આમે મરવું તો છે જ, તો માટે હવે ચિત્રાસી જ ફાળો. એટલે કે ખબર જ છે કે આપણો કાળ આવી ગયો છે, આપણે મરવાનું છે, તો હવે ભાગવાથી શું ફાયદો. એમ ઊભો રહ્યો એટલે એ ઊભો રહી ગયો છે. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી અને ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે કે છે કે આપણું કાળ છે આપણી સામે પહોંચી ગયું, અજાણતા જે ઘટના ઘટી ગઈ છે. એટલે કે છે કે હવે એવો સમય નથી કે કાળને અટકાવાય અને ખુલાસો કરવાનો સમય નથી. એમ એટલે સામા ઊભા રહી આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. એટલે એમ કીધું કે ચારણે એમ કીધું કે હવે મારી જાતે જ હું મારે મોતને વોરી લઉં. એટલે કે છે કે મંદોદર ખાનની સામે પેલો ચારણ ઉભો રહ્યો અને પોતાની જાતે જ પોતાના ગળા ઉપર તલવાર છે એ માંડી. અસવાર એની સમસ્યાને સમજી ગયો, જાણ્યું કે કોઈ ગાત્રાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પોરવીને મારે સીમાડે લોહી છાંટશે. મંદોદર ખાન સમજી ગયો કે આ તો કોઈ અજાણ્યો માણસ છે એ લાગે છે. એટલે એમ કીધું કે જો હું આગળ વધીશ ને તો એ તલવાર વડે પોતાની ગરદન છે ઉડાવી દેશે અને મારા સીમાડે આવા જાણે માણસ ચારણ માણસનું લોહી છે છંટાશે. એમ સમજી અને એને પોતાની રૂજડી ઘોડીને સંભાવી અને આગેથી જ પૂછ્યું છે કોણ છો? ચારણ શા માટે આવ્યા હતા એમ પૂછે છે મંદોદર ખાન. કાળનો બોલાવ્યો, ભેંસ્યું બધી મરી ખૂટી. એટલે કે છે મારી ભેંસો છે બધી મરી ગઈ હતી. છોકરા છાસ રાબ વગર રોવે છે. એટલે કે છે ભેંસો દૂજાણો નથી એટલે છોકરાઓ છાસ ને રાબ વગર રોવે છે. રાબ એટલે ગોળ અથવા બાજરો અથવા તો ઘઉંના લોટને શેકી અને એમાં ગોળ અને ઘી નાખી અને જે શીરો પાતળી રાબ બનાવે ને એ નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો. એટલે કે છે હું આવતોય નહોતો પણ મારી ઘરવાળી ચારણીએ મને ધકેલ્યો કે મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે. એટલે કે ના એની ડીકના કારણે ચારણના અવાજમાંથી ગળામાંથી અવાજ છે એ કટકે કટકે નીકળે છે. કુંવરને તે માર્યો એમ પૂછ્યું. ઈશ્વર જાણે, ચારણે આપ સામે હાથ કર્યો, મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલી આવવું હતું અને ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાય એમ માનીને મેં મારા ભેગી એક લુગડાની જોડી લીધી હતી. એક કોરી જોડ હતી, ગામ બહાર બદલાવી પણ ધેરૈયા મને રોડવા આવે. એટલે કહે છે કે હું તમારી સામે આવું અને મેં આવા ખરાબ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હોય તો હું ખરાબ લાગીશ એમ માનીને મેં એક સારી કપડાંની જોડી લીધી અને ગામના પાદરમાં આવી અને મેં એ બદલાવી એમ. પણ સામે આ હુતાશણી રમતા ધૂળેટી રમતા ધેરૈયાઓ છે એ મને દેખાણા અને મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડ્યું એની મને ધૂળની આંધીમાં ખબર નથી. આટલી વાત થઈ છે ત્યાં તો પછવાડે ગોકીરો સંભળાયો. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભળેલા ધ્યો 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 એવો દેકારો બોલતો હોય છે. આટલું હજી મંદોદર ખાન પેલા ચારણ સાથે વાત કરે છે ત્યાં તો આખું ગામ છે એ પાછળ આવતું હોય ને એવો અવાજ છે એ સંભળાણો. બધા કોઈના હાથમાં તલવાર ને કોઈના હાથમાં સાંભળેલું અને આ અવાજ સાંભળી જ ભાડતા ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છોડી અને પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીંયા આવ આલે. એટલે કહે છે મંદોદર ખાને આખી પરિસ્થિતિ સમજી ગયો કે ખરેખર ચારણને મારા દીકરાને મારવાનો ઈરાદોનો ધોપડ અજાણતા એ વસ્તુ થઈ ગઈ છે. જો ગામના લોકો આવશે ને તો આ બિચારા ચારણ છે મારી નાખશે વગર વાંકે, એને ગુનો નથી કર્યો તોય. એટલે એને શું કર્યું, પોતાના હાથમાંથી ઘોડીની રાંગ છે એ છોડી દીધી અને પેલા ચારણને કીધું કે ગઢવી અહીંયા હું આલે. શું આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ, શું બોલો છો? ગઢવા વાત કરવાની વેળા નથી. જોયું આ ગામ હલક્યું,
અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેડા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે, પ્લેન એમ કીધું કે તું હવે અહીંથી જલ્દી વયો જા, ગામના લોકો આવશે ને તો તે મારા કુંવરને મારી નાખ્યો છે એટલે તારા રાય રાય જેવડા ઢૂકડા કરી નાખશે, એટલે ગામના લોકો પહોંચી જાય અને તને ન છોડે એના કરતાં તું પહેલાં અહીંથી ભાગ્યો જા. અરે ભાઈ પણ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ, નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાં ને તામાં મારા રોક્યા રહેશે નહીં. એટલે કે છે તું ભાગ હવે, નકર તારા છોકરા છે એ રજડી પડશે ને ગામના લોકો છે એ રોક્યા રોકાશે નહીં. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું, કહી અને મંદોદર ખાન દોડ્યો અને ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી પૂછો ને જુડો મારતી કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. એટલે કે છે કે મંદોદર ખાને ચારણને બાવડું પકડી અને રોજડી ઘોડી ઉપર બેસાડ્યો અને બચકારી અને ઘોડી છે એ પવન વેગે દોડતી અને ઘડીક વારમાં તો જોત જોતામાં તો આ ઘોડી છે એ અલોપ થઈ ગઈ પેલા ચારણે લઈને. મંદોદર ખાને અડવાણે પગે પાછા ચાલી આવે છે ને રાંગમાં રોજડી નથી ને કાકમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કામ બાપુ? માળો લોટકો આદમી. મંદોદર ખાને એમનો કીધું કે ચારણને મેં ભગાડ્યો, પણ વખાણ કર્યા કે તો કેવો લોટકો આદમી હતો, મને જીતવા ન દીધો અને તલવારને ઘોડી બે લઈને એ નીકળી ગયો. અરે રાખો રે બાપુ રાખો, વસ્તીએ ખીજાઈને કહ્યું, હવે તમે રેવા દો ને આ વાત. એમ ફણીદરને માથેથી મણી લઈ જાય, એટલે કહે છે કે આવો મોટો ફણીદર ના કોઈ ને એની માથેથી કોઈ થોડો મણી લઈ જાય એમ. તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાયને, કે છે તો જ મારી આ રોજડી લઈ જઈને. એટલે ગામ લોકો કે છે ખાલા મૂરખ, અમને મૂરખ ન બનાવો એમ. સાત ખોટનો દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો, એટલે એમ કે છે તમારા સાત ખોટના દીકરાને મારી નાખો, એના મારનાને ઉલટો તમે ભગાવ્યો એમ. લ્યો હવે જાતિ કરો, દરબારે શાંતિથી જવા પડ્યો. હવે જવા દો એ બધી જાતિ શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. એટલે કે છે જવાને દે, પણ એ માણસને પાતાળમાંથી પણ અમે ગોતી કાઢશું ભાઈ. મંદોદર ખાન બોલ્યા, તમે કઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એને ઘેર એવા કેટલાય દીકરા ભૂખે મરે છે જાણો છો? કોટ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું જ આજ ઉજળે દિવસે મારા સીમાડા સામે માથી હત્યા ઓહરું? હાલો બેટાની મૈયત કાઢી. એટલે કે છે તમને ખબર છે કે એને જાણી જોઈને મારા દીકરાને માર્યો તો એમ? એની ઘરે એના કેટલાય દીકરા એવા ભૂખે મરે છે અને કોટ ભર્યું એટલે કેટલી આશાઓ, કેટલા અરમાઓ લે અને અરમાનો લે અને એ મારા ઉંમરે એટલે મારે આંગણે આવ્યો હતો અને એ મારા દીકરો છે એ દેવગતિને પામ્યો એમ. એટલે કે છે ખુદા એટલે ઈશ્વરની એવી મરજી કે મારો દીકરો મારા કિસ્મતમાં નહીં હોય તો જ ખડી ગયો એટલે મરી ગયો ને એમ. આજા ઉજળા એટલે સારા દિવસે હું મારા દીકરાનું મોત જોઈ અને સીમાડે એટલે પાદરમાં સામી બીજા માણસની હત્યા છે એ કરું? હાલો બેટાની મૈયત છે એ કાઢીએ, એટલે એની સ્મશાન યાત્રા છે એ કાઢીએ. તો મંદોદર ખાનનું આવું દિલાવર મન હતું કે એને ખરેખર વગર વાંકે પહેલાં ચારણને માયરોને અને ઉલટાની એને ભાગવામાં હેલ્પ કરી અને એને ન્યાય આપ્યો કે જાણી જોઈને એને મારા દીકરાની હત્યા કરી નથી એમ. આવું મંદોદર ખાનનું મન છે એ મોટું હતું. તો આવો સરસ મજાનો આપણો પાઠ કે દીકરાના મારનારને પણ જો જીવતો જવા દેવો હોય તો એ કોઈ મંદોદર ખાન જેવો જ દરબાર જ કરી શકે, કારણ કે એને ન્યાય કર્યો કે એની જાણી જોઈને એના દીકરાને નહોતો માર્યો, પણ એ કંઈક એમની પાસેથી મદદ મળે એવી આશા કોટ ભર્યા મને એ મંદોદર ખાનના દરવાજે છે એ આવ્યો હતો. અને મંદોદર ખાન દરબારને ખરાબ ન લાગે એટલે બિચારાએ ફાટેલા તૂટેલા કપડાં છે એ બદલાવી અને ગામના પાદરમાં સારા કપડાં પહેરીને એમની સામે જવા માગતો હતો. પણ પહેલાં ધરૈયાઓ
એને રંગવાના મૂળમાં આવી ગયા અને પોતાના બચાવથી આ કુંવરનું મૃત્યુ થયું હતું. આ બધી જ વાત જાણી અને મંદોદર ખાને મન મોટું રાખી અને એમને ભાગવામાં પોતાની કિંમતી ઘોડી આપી અને એને મદદ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ આ પાઠ છે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.